नमस्कार विद्यार्थी मित्रों, आज आपने एक बीजो विषय, एक नवो विषय अर्थशास्त्र विषय भणीशु के अर्थशास्त्र आपने अत्यार सुधी जे बधा लेक्चर जो है अंग्रेजी में जो है, हवे एक बीजो नवा विषय की शुरुआत के अर्थशास्त्र विषय भणीशु। तो सौथी पहला प्रकरण एक अर्थशास्त्र में विषय प्रवेश, प्रकरण एक नाम से अर्थशास्त्र विषय प्रवेश। तो तेनी आपने कोई पण पाठ भणता होय तो सौथी पहला आपने मित्रों प्रस्तावना जोई जोई। तो अर्थशास्त्र ना विषय प्रवेश में सौथी पहला प्रस्तावना जोई के प्रस्ताव के मानवी क्यों बुद्धिशाली प्राणी छे, के जे मानवी छे ए बुद्धिशाली प्राणी छे, ते पोतानी आसपासनी जे परिस्थिति होय एनु शुं कही सके, विश्लेषण करी सके अने तेनु वर्गीकरण करी सके छे। के मानवी क्यों प्राणी छे बुद्धिशाली प्राणी, ते पोतानी आसपासनी परिस्थितिनु विश्लेषण करी सके अने तेनु वर्गीकरण करी सके छे। अने केटलीक आर्थिक समस्यानो उकेल तेमज आर्थिक वर्तनी समस्यानो अभ्यास करतो शास्त्र એટલે કે અર્થશાસ્ત્ર, જે માનવીય છે એ આર્થિક સમસ્યાનો ઉકેલ કરે અને બીજી આર્થિક વર્તનનો જે અભ્યાસ કરતો શાસ્ત્ર છે એને કેવું શાસ્ત્ર કહેવામાં છે મિત્રો, અર્થશાસ્ત્ર। તો સૌથી પહેલા આપણે પ્રસ્તાવના જોઈ કે માનવી કેવો પ્રાણી છે, બુદ્ધિશાળી પ્રાણી છે, તે પોતાની આસપાસની જે પરિસ્થિતિ છે એનું વિશ્લેષણ કરી શકે છે અને તેનું વર્ગીકરણ કરી શકે છે અને આર્થિક સમસ્યાનો ઉકેલ તેમજ આર્થિક વર્તનનો જે અભ્યાસ કરતું શાસ્ત્ર છે એટલે અર્થશાસ્ત્ર। તો આપણે સૌથી પહેલા પ્રશ્ન એ થાય કે અર્થશાસ્ત્ર એટલે શું? તો સૌથી પહેલા આપણે પ્રસ્તાવ જોઈએ, હવે અર્થશાસ્ત્રનો અર્થ જોઈએ કે અર્થશાસ્ત્રનો અર્થ કે અર્થશાસ્ત્રનો સાચો અર્થ જોઈએ તો અર્થ એટલે અર્થનું શાસ્ત્ર કે અર્થનું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। અને આ શબ્દ સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે કે અર્થ એટલે અર્થનું શાસ્ત્ર, જે સંસ્કૃત શબ્દના અર્થ પરથી ઉતરી આવ્યો છે। ધ્યાન રાખજો મિત્રો, સૌથી પહેલા આપણે સાચો અર્થ જોયો કે અર્થશાસ્ત્રનો સાચો અર્થ અર્થનું શાસ્ત્ર, એ સંસ્કૃત શબ્દના અર્થ પરથી ઉતરી આવેલો શબ્દ છે। અંગ્રેજીમાં શબ્દને ઇકોનોમિક્સ કહેવામાં આવે છે, અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં ઇકોનોમિક્સ કહેવામાં આવે છે। આપણે બે વ્યાખ્યા જોઈ, અર્થશાસ્ત્રનો સાચો અર્થ અર્થનું શાસ્ત્ર, તે સંસ્કૃત શબ્દના અર્થ પરથી ઉતરી આવે છે અને તેને અંગ્રેજીમાં ઇકોનોમિક્સ કહેવામાં આવે છે। તેમજ ગ્રીક ઇકોનોમિક્સ એ ગ્રીક ભાષાના શબ્દ પરથી ઉતરી આવે છે અને ગ્રીક ભાષાનો શબ્દ ઓઇકોનોમ્સ, કે જે ગ્રીક અર્થશાસ્ત્ર એ ગ્રીક ભાષાના શબ્દ પરથી ઉતરી આવે છે। જે ઓઇકોનોમ્સ છે, ઓઇકો ઓઇકોનોમ્સ ના બે ભાગ પડે છે, ઓઇકો અને નોમ્સ। ઓઇકો એટલે ગળ વકરી સામાન અને નોમ્સ એટલે વ્યવસ્થાપન કરવાની રીત, કે ગ્રીક ભાષાના શબ્દ પરથી ઉતરી આવેલ છે ઓઇકોનોમ્સ। ઓઇકોનોમ્સ એટલે કે ઓઇકોસ પ્લસ બીજું નોમ્સ, કે ઓઇકોસ એટલે ઘર વખરી સામાન અને નોમ્સ એટલે વ્યવસ્થાપન કરવાની રીત। તો મિત્રો, અર્થશાસ્ત્રની અર્થમાં ત્રણ અલગ અલગ ડેફિનેશન છે કે અર્થશાસ્ત્રનો સાદો અર્થ અર્થનું શાસ્ત્ર છે, જે સંસ્કૃત શબ્દના અર્થ પરથી ઉતરી આવ્યું છે। અંગ્રેજીમાં ઇકોનોમિક શબ્દ કહેવામાં આવે છે, જ્યારે તે ગ્રીક ભાષાના શબ્દ પરથી ઉતરી આવે છે અને તેને ઓઇકોનોમ્સ કહેવામાં આવે છે। ઓઇકોનોમ્સ ના બે પાર્ટ છે, ઓઇકોસ પ્લસ નોમ્સ। ઓઇકોસ એટલે ઘર વખરી સામાન, નોમ્સ એટલે વ્યવસ્થાપન કરવાની રીત। તો મિત્રો, અર્થશાસ્ત્રમાં તમને અર્થશાસ્ત્રનો સાદો અર્થ ખબર પડી ગઈ છે। તો હવે એક બીજો ટોપિક કે અર્થશાસ્ત્રમાં ભારતીય ચિંતનનું પ્રદાન કેટલું છે, કે જે અર્થશાસ્ત્ર છે એ ભારત અર્થશાસ્ત્ર જે ભારતીય સંસ્કૃતિ છે એ 5000 વર્ષ જૂની છે મિત્રો। શું ધ્યાન આપજો કે અર્થશાસ્ત્ર જે ભારતીય સંસ્કૃતિ પાંચ, કદાચ એક માર્ક ની ખાલી જગ્યા કાં તો એક માર્ક ના પ્રશ્ન પૂછાય કે અર્થશાસ્ત્ર માં ભારતીય સંસ્કૃતિ કેટલા વર્ષ જૂની છે, તો મિત્રો કેટલા વર્ષ જૂની છે, 5000 વર્ષ જૂની છે, યાદ રાખજો। કદાચ એમ પૂછાય કે ગ્રીક ભાષા અર્થશાસ્ત્ર ગ્રીક ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવે છે, તો ઓઇકોનોમ શબ્દ પરથી ઉતરી આવે છે।
चार पुरुष अर्थशास्त्र पुरुषार्थ धर्म अर्थ काम मोक्ष मानस करवाना हो चार पुरुषार्थ धर्म अर्थ काम मोक्ष मानस करवाना होय छे। હવે જેમાંથી અર્થ આ અર્થ શબ્દ છે એ અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા છે આ જે ત્રણ શબ્દ છે એ સાઈડ અપ કરી અર્થ શબ્દ છે તે અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા છે કે જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે ધ્યાન રાખજો કે અર્થ માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે કે અર્થ માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે તેને અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા છે તો મિત્ર કહો પડી જશે કે ભારતીય સંસ્કૃતિ 5000 વર્ષ જૂની છે ધર્મ અર્થ કામ મોક્ષ માનસે કરવાના હોય છે અને જેમાંથી અર્થ માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે તેને અર્થશાસ્ત્ર સાથે શું છે લેવા દેવા છે કશુક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એટલે અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે કે આપણે કંઈક મેળવવાની આશા રાખીએ કે કંઈક મેળવવાની અપેક્ષા રાખીએ પણ તે સાથે પ્રવૃત્તિ કરવામાં આવે એ કેવી પ્રવૃત્તિ છે અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે કે આપણે જે કંઈક મેળવવાની આશા હોય કે કંઈક મેળવવાની અપેક્ષા હોય એ માટે પ્રવૃત્તિ કરવામાં આવે તે અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે કે માણસે જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું જોઈએ ધ્યાન રાખજો કે જે માણસ છે એ પોતાના જીવન નિર્વાહ માટે અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું જોઈએ કે માણસે પોતાનું જીવન નિર્વાહ કરવું હોય અથવા ને ભૌતિક સુખની પ્રાપ્તિ જોઈતી હોય તો તેના માટે તેને અર્થોપાર્જન કરવું કે 2500 વર્ષ પહેલા કૌટિલ્ય અર્થશાસ્ત્ર અથવા અર્થનીતિ નામનું પુસ્તક લખ્યું જેનું બીજું નામ ચાણક્ય છે તો વિદ્યાર્થી મિત્રો કદાચ એક માણસ કે 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્રનો કોણે પુસ્તક લખ્યું કૌટિલ્ય અને તેનું કૌટિલ્યનું બીજું નામ શું છે તો મિત્રો કે ચાણક્ય તો ધ્યાન રાખજો એક એક માર્કના પ્રશ્ન પૂછાય કે 2500 વર્ષ પહેલા કૌટિલ્ય અર્થશાસ્ત્ર અથવા અર્થનીતિ નામનું પુસ્તક લખ્યું જેનું બીજું નામ ચાણક્ય છે તો આપણો પહેલો પ્રશ્ન કદાચ એમ પૂછાય કે 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્રનું પુસ્તક કોણે લખ્યું હતું તો કૌટિલ્ય અને કૌટિલ્યનું બીજું નામ શું હતું તો કે ચાણક્ય તો આપણો કૌટિલ્ય અર્થશાસ્ત્રના મતે સરસ મજાની વ્યાખ્યા આપી છે કૌટિલ્યને મતે અર્થશાસ્ત્ર એટલે શું કે મનુષ્યની વૃત્તિ એ અર્થ છે કે જે મનુષ્યને જે કામ કરે છે કોઈ પ્રવૃત્તિ કરે કોઈ અપેક્ષા કરે તો એનામાં કંઈક અર્થ રહેલો કોઈ કામ ધંધો કરે કે કોઈ પ્રવૃત્તિ કરે તો એનામાં કંઈક અર્થ રહેલો હોય છે કે કંઈક મેળવવાની અપેક્ષા રહેલી હોય છે અને મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે તેવી પૃથ્વીના લાભ પાલન વાળા ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર આ વ્યાખ્યા કૌટિલ્ય આપી છે અને આ કૌટિલ્યની વ્યાખ્યા મિત્રો વારંવાર પરીક્ષામાં પૂછાય છે એક માર્કના પ્રશ્નમાં કે અર્થ કે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું તો મનુષ્યની વૃત્તિ એ અર્થ છે અને મનુષ્યના વસવાટ વાળી ભૂમિ અર્થ છે અને તે પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે કેવું કે અર્થશાસ્ત્ર છે તો વિદ્યાર્થી મિત્રો તમને અર્થશાસ્ત્રમાં કે આપણે વ્યાખ્યા જોઈ એ શબ્દ ક્યાંથી ઉતરી આવે છે અને ભારતીય ચિંતનમાં અર્થશાસ્ત્રના અલગ અલગ અર્થશાસ્ત્રનો ફાળો છે એમાં સૌથી પહેલા આપણે કૌટિલ્યના અર્થશાસ્ત્રના ફાળા વિશે જોઈએ તો પહેલા કે અર્થશાસ્ત્રનો અર્થ કે જે સાદો અર્થ કે અર્થનું શાસ્ત્ર એટલે કે તે સંસ્કૃત શબ્દના અર્થ પરથી ઉતરી આવે છે અને અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં ઇકોનોમિક્સ કહેવામાં આવે છે તે ગ્રીક ભાષાના શબ્દો ઓઇકોનોમિક્સ પરથી ઉતરી આવે છે ઓઇકો એટલે ઘર વખરી સામાન અને નોમ્સ એટલે વ્યવસ્થાપન કરવાની રીત તો આ સિમ્પલ છે પરીક્ષા પૂછાય કે અર્થ એટલે સાધુ શાસ્ત્ર અર્થનું શાસ્ત્ર તેના સંસ્કૃત શબ્દના અર્થ પરથી ઉતરી આવે છે તેને ઇકોનોમિક્સ કહેવામાં આવે છે અને ગ્રીક ભાષાના શબ્દ પરથી ઓઇકોનોમિક્સ પડ્યું અને ઓઇકો પ્લસ નોમ્સ
કે ભારતીય સંસ્કૃતિ 5000 વર્ષ જૂની છે. તો મેઇન ચાર પુરુષાર્થ રહેવાના છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, માનસિક કરવાના છે. અને જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્ર લેવા, ફક્ત અર્થ માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે તેને અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા છે. કે કશુંક મેળવવાની અપેક્ષા સાથે જે પ્રવૃત્તિ થાય ત્યારે અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું જોઈએ. અને 2500 વર્ષ પહેલા કૌટિલ્યએ અર્થશાસ્ત્ર અથવા અર્થ નીતિ નામનું પુસ્તક લખ્યું હતું, જેનું બીજું નામ ચાણક્ય છે. કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર લે મનુષ્યની વૃદ્ધિ એ અર્થ છે, મનુષ્યની વસવાટ વાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાય દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, તમને આજના જે ટોપિકમાં અર્થશાસ્ત્ર જે પ્રસ્થાન છે, અર્થશાસ્ત્રની અર્થ અને ભારતીય ચિંતન કૌટિલ્યનો ફાળો એના વિશે ખબર પડી ગઈ છે. હવે આવતીકાલે જે લેક્ચર લઈશું એમાં આગળના જે કે ભારતીય ચિંતનમાં અર્થશાસ્ત્રનો ફાળો કયા કયા રહેલો છે, માર્શલ આવશે, બધા અર્થશાસ્ત્રનો આવતીકાલે આપણે અભ્યાસ કરીશું.